भरूच कंथारियाना ग्रामजनोए जिला कलेक्टर ने आवेदनपत्र में जणाव्यु छे के कंथारिया गामे जंबूसर रोड नी बाजू में गामना नव युवान मित्रों अने देश विदेश में वसता सखीदाताओना सहकारथी गंदकीनुं साम्राज्य दूर करी भारत सरकारनुं स्वप्न के जे स्वच्छ भारत मिशन अभियान अंतर्गत कोईपण ज्ञाति जातिना भेदभाव वगर कंथारिया गामे कम्युनिटी गार्डन ड्रीम पार्क तेमज सार्वजनिक पीवाना पाणीनी परबनुं निर्माण कर्युं छे। जेना संदर्भे कंथारिया ग्राम पंचायतना माजी सरपंच अय्यूब आदम शेठे दी गुजरात लैंड ग्रेमिंग एक्ट 2020 हेठळ नोंधावेल फरियाद रद्द करी दफ्तरे करवानी मांगणी करवामां आवी छे। आ कोईनी मालिकीनी जग्या नथी, तेमज रेलवेनी मंजूरी लई कामगीरी करवामां आवी छे अने ज्यारे पण परत जोईए तो आपवानी खातरी स्टेम्प पेपर पर आपवामां आवी छे। कंथारियाना युवानोए गाम माटे सारू काम कर्यु होवानुं जणावी रह्या छे, त्यारे आ अंगे तपास करी जिल्ला कलेक्टर द्वारा योग्य निर्णय करवामां आवे તે જરૂરી છે। અત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા, તો અસલમાં અમારી ફરિયાદ એ છે કે કંથારિયા ગામમાં ઇતિહાસમાં આ બહુ શરમજનક વાત કહેવાય કે ઘણા વર્ષોથી જંબુસર રોડની બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જામેલું હતું, જેને અમે કંથારિયા ગામના નવયુવાન મિત્રો અને દેશ વિદેશમાં રહેતા સખીદાતાઓના લોકફાળાના સહકારથી આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરી અમે લોકોએ ત્યાં કંથારિયા કમ્યુનિટી ગાર્ડન, પીવાના પાણીની સાર્વજનિક પડપ અને બાળકોને રમવા માટે ડ્રીમ વેલી કિડ્સ પાર્કનું નિર્માણ કરેલું। હવે આ અય્યુબ આદમ શેઠે જે ફરિયાદ દાખલ કરેલી છે, તો એમાં એમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે માલિકી અમે લોકોએ સાબિત કરેલી છે, તો એનો કોઈ દસ્તાવેજ નથી અને જો એમના પાસે કોઈ પ્રૂફ હોય તો સાબિત કરી બતાવે, સાર્વજનિક છે અને સાર્વજનિક રહેશે। અને અમે જ્યારે કામ સ્ટાર્ટ કરેલું ત્યારે અમે સૌપ્રથમ તો રેલવેની મંજૂરી લીધેલી અને અમે એમને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર અમે લખીને પણ આપેલું કે જ્યારે પણ એ લોકોને જરૂરિયાત હશે ત્યારે એ લોકો આ જગ્યાનો ઉપયોગ કરી શકે છે, એટલે કોઈ માલિકી સાબિત થતી જ નથી। એટલે આ જે ફરિયાદ છે તે બિલકુલ પાયા વિહોરી છે અને અમે આ કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરીએ છીએ કે આ જે અરજી થયેલી છે તેને દફતરે કરવા આદેશ કરશો। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।